नमस्कार विद्यार्थी मित्रों, आस्था स्कूल यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। मित्रों, आ लेक्चर में आपणे धोरण 11 गुजराती काव्य नंबर 9 चक्रवाक मिथुन जेना चार भागनी आपणे अगाऊ चर्चा करी छे। आपणे जाणीए छीए, आपणे जोयुं छे कि चक्रवाक अने चक्रवाकी आ पक्षी युगलने प्रकृतिनो श्राप होय के सूर्यास्त पछी संध्या पछी बने साथे नहीं रही सके। ए श्राप पहेलानुं एनुं जीवन हतुं एनी वात आपणे करी, श्राप पछीनुं एनुं जीवन हतुं एनी वात करी, अने आपणे छेल्ला भाग 4 जोयेलुं के केवी रीते जेम जेम सांज पड़ती जाय, संध्या थवानो समय थतो जाय, सूर्यास्त थतो देखाय, ए वखते चक्रवाक अने चक्रवाकी व्याकुळ थाय छे, तो एनी आपणे आगळ आ लेक्चरमां चर्चा करवानी। जुओ मित्रों, धीमे धीमे गति करी जतो पश्चिमे सूर्य, जेम 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 धीमे धीमे सूर्य पश्चिम तरफ जतो जतो उड़ी बन्ने ग्रहण करता उन्न स्थान, तेम 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 बन्ने अले चक्रवाक ने चक्रवाकी उन्नत अले उच्चे ने उच्चे पोतानुं स्थान लेता जाय छे। धीमे धीमे गति करी जतो पश्चिमे सूर्य, जेम उड़ी बन्ने ग्रहण करता उन्न स्थान, तेम जेम जेम सूर्य पश्चिम तरफ जतो जतो तेम तेम चक्रवाक अने चक्रवाकी पण ऊंचे ने ऊंचे जता। केम? एने एवुं हतुं के सूर्यास्त थाय छे एटले सूर्यना किरणों पृथ्वी परथी ऊंचे जाय छे, एटले सूर्यना किरणोनी साथे रहेवा माटे, प्रकाशमां रहेवा माटे ए ऊंचे ऊंचे चढ़े छे। केम? के ज्यां सुधी प्रकाश हशे, ज्यां प्रकाश हशे त्यां बंने साथे रही शकशे। दृष्टि प्रेरे वितत गगने, क्रांति कई ना जणाय। जेम जेम सूर्य पश्चिम में जतो गयो एम एम चक्रवाक ने चक्रवाकी पण ऊंचे जता गया, पछी तो के छेक आकाश में उन्नत स्थाने ऊंचे ने ऊंचे जईने दृष्टि प्रेरे वितत गगने, वितत एटले विशाड़, आखा विशाड़ गगन में आकाश में एने नजर फेरवी तो कांति के क्रांति कई न जणाय, क्यांय प्रकाश देखातो नथी। सूर्य थता बन्ने उन्न स्थाने पहोंच्या, चारे बाजू नजर करी पण अंधारू देखाय छे, क्यांय प्रकाश देखातो नथी। आछी आछी रस रहित त्या वादळीओ तणाય, क्यांय प्रकाश देखातो नथી। आछी आछी रस रहित, हाવ રસ રહિત, ભેજ વગરની અંધારામાં ખાલી એને શું દેખાય છે? વાદળીઓ જ દેખાય છે। જુઓ, ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય, જેમ 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 સૂર્ય ધીમે ધીમે પશ્ચિમે જતો જતો ઉડી બંને ગ્રહણ કરતા ઉન્ન સ્થાન, તેમ તેમ બંને ચક્રવાક અને ચક્રવાકી ઊંચે ને ઊંચે ઉન્ન સ્થાને પહોંચતા જતા। દ્રષ્ટિ પ્રેરે વિત ગગને, ક્રાંતિ કઈ ન જણાય, વિશાળ ગગનમાં નજર ફેરવે છે પણ ક્યાંય એને પ્રકાશ દેખાતો નથી। આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય, ચારેય બાજુ ભેજ રહિત, પાણી વગરની, ભેજ વગરની અંધારામાં ખાલી શું દેખાય છે? વાદળીઓ જ દેખાય છે। આગળ, ઉદ્ધીને રવિબિંબ હવે અડે, ઉદ્ધી એટલે સમુદ્ર, રવિબિંબ એટલે સૂર્યના કિરણો, કે સૂર્યના કિરણો જાણે સમુદ્રના પાણીમાં સમાઈ રહ્યા છે, અતિ સમુચ્છ્રિત તે હવે ચડે, અને જેમ જેમ એવું લાગે ને કે સૂર્યના કિરણો પાણીમાં સમાઈ રહ્યા છે, આપણે દરિયા કિનારે જોઈએ ક્ષિતિજ પર, ક્ષિતિજ એટલે આપણને એવું લાગે કે પૃથ્વી અને આકાશ એક થાય છે, એક ક્ષિતિજ રેખા પર જોઈએ તો આપણે એવું લાગે સૂર્ય ધીમે ધીમે દરિયામાં ડૂબતો જાય છે, તો જ્યાં એણે એવું લાગ્યું કે સૂર્યના કિરણો હવે દરિયામાં ઉતરતા જાય છે, અતિ સમૃચ્છિત તે હવે ચડે, તેમ બંને વધુ ને વધુ ઊંચા ચડતા ગયા, ક્ષણ લગી પરિરંભ કરી રહે। જેમ જેમ સૂર્યના કિરણો ઊંડા ઉતરતા જાય તેમ તેમ બંને ઊંચે ને ઊંચે ચડતા જાય છે, ક્ષણ લગી થોડી વાર માટે બંને પરિરંભ કરી રહે, પરિરંભ એટલે આલિંગન, થોડી વાર બંને એકાબીજાને આલિંગનમાં લે છે, હૃદય કંપિત સાથ ધરી રહે, અને એક ડરની સાથે કંપતા હૃદયે, ધ્રુજતા હૃદયે બંને એકાબીજાની સાથે છે। ઉદ્ધી રવિબિંબને હવે અડે, સૂર્યના કિરણો હવે શું છે એ સમુદ્રના પાણીમાં ઉતરે છે, અતિ સમૃચ્છિત તે હવે ચડે, આ જોઈને ચક્રવાક અને ચક્રવાકી વધુ ને વધુ ઊંચે ચડે છે, ક્ષણ લંગી પરિરંભ કરી રહે, થોડી વાર બંને એકાબીજાને આલિંગનમાં ભેટી પડે છે, હૃદય કંપિત સાથ ધરી રહે,
અને ડર સાથે એકબીજાની સાથે રહેલા છે. રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે, એના શરીરનું ચક્રવાક અને ચક્રવાકી અંધારું થશે, અલગ થશે. એ વિરહના વેદનામાં, અલગ થવાના દુઃખમાં એના શરીરનું રોમે રોમ, રૂવાડે રૂવાડું એક એક અંગ જાણે બળી રહ્યું છે. છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. અલગ થવાનું છે આ જાણીને એનું કે અંગ જાણે સળગી રહ્યું છે. છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. બંને એકબીજાથી અલગ થઈ જાય પણ સહન નથી થતું એટલે ફરીથી પાછા ભેટી પડે છે. વેડા થતા વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. બંને અલગ થઈ જાય, પાછા સહન ન થાય એટલે પાછા ભેટી પડે છે. આ સમય વખતે, વેડા એટલે સમય, ત્યાં જ વિધિ દમનની, એના દુર્ભાગ્યનો સમય આવી ગયો, એના કમનસીબીનો સમય આવી ગયો કે હવે સાંજ પેઢી અલગ થવાનું છે. પણ જેમ જેમ એના કમનસીબીનો સમય નજીક આવે છે એમ એમ એમના ગાત્રો એટલે શરીર એકબીજા તરફ આકર્ષાતા જાય છે. પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં સમૂઢ આમાં, આ બે પ્રેમીઓ ચક્રવાક અને ચક્રવાકીમાં ધ્રુતિ અતિ અતિ ધ્રુતિ છે. ધ્રુતિ એટલે ધીરજ, આ બંનેમાં બહુ ધીરજ છે પણ છતાંય આજે સમૂઢ આમાં એકબીજામાં સમોહિત થાય છે. રોમે રોમે વિરહભવની ભયની વેદનાથી બળે છે. શરીરનું એક એક અંગ અલગ થવાના દુઃખમાં બળી રહ્યું છે. છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. અલગ થઈ જાય પણ સહન નથી થતું એટલે ફરી પાછા ભેટી પડે છે. વેડા થતાં વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા. અલગ થવાનો સમય આવતા જ એના શરીર એકબીજા તરફ આકર્ષાય છે. પ્રેમી બંને ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢામાં, બંને પ્રેમીઓમાં ખૂબ ધીરજ છે છતાં બંને એકબીજામાં સમોહિત થાય છે. મિત્રો, છેલ્લો જે ભાગ આપણે જોવાનો છે કે ચક્રવાકી ચક્રવાકને ક્યાંક બીજે વસવા અંગે શું કહે છે, એ મહત્વનો એક ભાગ રહેશે જે આપણે આગળ જોવાનું છે. આભાર.